રુઝાનબેન, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટિત થઈ છે, કે જે રીતે મેં આપને જણાવ્યું કે સિવિલ કેમ્પસની આ બાબત છે અને સાથે જે મહિલા છે તે માનસિક અસ્થિર છે, એટલે જે રીતે મેં કહ્યું કે માનસિક અસ્થિરતા ધરાવતી જે મહિલા છે તે માનસિક વિકૃતતાનો ભોગ બની છે અને આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે. બળાત્કારની ઘટના વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે આ ઘટના ગંભીર ગુનો છે જ, પણ છતાં પણ હજી લોકો એવી મહિલાઓને પણ નથી છોડતા કે જે લોકો માનસિક અસ્થિર હોય. શું કહેવું છે આપનું આ સમગ્ર ઘટના પર? સૌથી પહેલા તો આ સમજી સમજીને એટલી ઘીન આવે છે મને, આપણા હ્યુમેનિટી પર ઘીન આવે છે કે જયારે તમે એક્ઝામ્પલ આપો એટલે કહ્યું કે સિવિલ કેમ્પસ એટલે ત્યાં ઓબ્વિયસલી દર્દીઓ જ જતા હોય, એટલે આઈ એમ શ્યોર માનસિક અસ્થિરતા હશે, સાથે સાથે કંઈક બીમારી બી હશે, એટલે માનસિક અસ્થિર સાથેની બીમારી. અને જયારે લોકો એનો મિસયુઝ કરે છે, જે ખબર પડી એમાં ખબર પડી કે આઈ થિંક કોઈ ત્યાંનો જ સિવિલનો જ કર્મચારી છે, કઈ હાઉસકીપિંગ કે જે બી છે, આઈ ડોન્ટ નો કોન્ટ્રાક્ટનો છે કે ત્યાંનો જે છે, સિવિલમાં જો હાઉસકીપિંગનું કામ કરતો વ્યક્તિ છે, એટલે એને એને કર્યું છે અને સામૂહિક છે, એટલે ઓબ્વિયસલી મેં એ ચીજ તો જોઈ છે કે આવી બધી જે રસ્તા પર આ લોકો કરે, જે આવી રીતે પકડે, તો બે પાંચ લોકો તો જોડે હોય જ, કારણ કે એ સામૂહિકમાં જ એ લોકોને સો કોલ્ડ એ લોકોને હિંમત મળે કરવાની, કારણ કે આમ તો એ લોકો ગભરાતા હોય, લેટ અસ બી વેરી ઓનેસ્ટ કે આમ તો એ લોકો ગભરાતા હોય, પણ હિંમત મળે કે લાઈને બે પાંચ ફ્રેન્ડ્સ છે એટલે સાથે કરીએ. હવે જે આપણે તમે કહો છો કે કેમ ગભરાતા નથી ઇન ટર્મ્સ ઓફ કે પોલીસ આટલા નવા કાયદા કાનૂન છે, પોલીસ સેન્સિટાઈઝ છે, સી બેઝિકલી એ લોકો એટલે નથી ગભરાતા કારણ કે જે કન્વિક્શન આવે છે, કન્વિક્શન રેટ એટલે જે સજા થાય એને કન્વિક્શન કહેવાય, એ અત્યારે 17-18% છે. એનો મતલબ એ કે 100 ગુના આપણે મૂક્યો હોય કે ભાઈ આ 100 ગુના બલાત્કારના છે, એમાંથી ખાલી 17 લોકોને એમાં ગુનાહિત ગણી અને એ લોકો સામે એ થાય છે, શું કહેવાય, એ લોકોને સજા થાય છે. એટલે આ લોકોને એક તો એની એ જે માનસિકતા છે કે ભાઈ અમને કશું નહીં થાય, અમે મેનેજ કરી લઈશું, એક પોઈન્ટ એ હતો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં એ છે કે જયારે એવું એવું એ લોકોને ખબર પડે છે કે આ માનસિક અસ્થિર છે, તે લોકોને થાય છે કે પેલીને કશી ખબર નહીં પડશે, વી વિલ ગેટ અ ફ્રી વે, એટલે અમે બધું જ કરી શકશું, છૂટી જઈશું. એને એ નહોતી ખબર, કારણ કે અલ્ટિમેટલી હું હંમેશા કહું છું કે આ જે લડત છે એ સ્ત્રી પુરુષની લડત જ નથી, બહેનોની સલામતી ને સુરક્ષા એક અચ્છાઈ ને બુરાઈની લડત છે. જેમ તમે કીધું કે બોયઝ હોસ્ટેલના લોકોએ ચીસાચીસ સાંભળી, આપણા છોકરાઓએ સાંભળીને બચાવવા આવી ગયા, એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ પાસું છે. અને હવે લેટ અસ સી કે હવે આમાં આગળ શું, આઈ મીન શ્યોર સિવિલ કેમ્પસ વાળા સિવિલ વાળા બી એના પર એ લેશે અને એના માટે આપણે આગળ વાત કરીએ.